बावीस नंबर नो समझे यूनिवर्सिटी लिमिटेड ना रोज नो 31/3/2001 ना पाक उसर्वयु नीचे मुजब छे आ कायमी मिलकत ऊपर 10% घसारो करतो कायमी मिलकत ने अंदर कौन छे तो के जमीन ने मकान फर्निचर जमीन मकान फर्निचर ने जी मशीनरी आखर स्टॉक आई गयो हवा 10% माल बजार किमत तेनी पड़तर किमत करता 25% वधारे छे 20% माल बजार किमत तेनी पड़तर किमत करता 12% ओछी छे हवा आई गयो आगळना सममां गालखादाना मत देवादार ऊपर 5% लखे राखो तो गालखाद अने देवादार ने अंदर टिक करी सको छो आ देवादार अने गालखाद बाइंधरी कमीशन 1/10 भाग मांगी वाड़वानो छे तो बाइंधरी कमीशन 2000 ની વટાવેલી ઊંડીઓ નકરાય છે નકરાય છે એટલે બેંક અસર કરે અને લેણી ઊંડી બીઓડી તો કઈ વાંધો નથી સામાન્ય અનામતમાંથી બોનસ શેર નીચે મુજબ આપવાના છે અંશતઃ ભરાયેલા શેરને પૂરા ભરપાયેલા બનાવવાના છે અને 10 શેર દીઠ 1 ઇક્વિટી શેરમાં પૂરો ભરાયેલા છે તો ઇક્વિટી શેર ઉપર અંશતઃ ને પૂર્ણ કરવાનો છે બોનસ શેર આપ્યા પછી વધેલી શેર મેળવીની બાકીની ડિવિડન્ડ ઉપર 10% લેખે ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે તો ડિવિડન્ડ હવેના સમ એટલે કે 1, 22, 23, 24, 25 અને 26 પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સમ છે આ બધા પરીક્ષા માટે 22, 23, 24, 25 અને 26 આ સમ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે તો વ્યવસ્થિત ધ્યાન આપજો યુનિવર્સિટી લિમિટેડનું 31/3/2001ના રોજનું નફા નુકસાનનું ફોર્મેટ છે અહીંયા બેલેન્સ શીટ છે અને અહીંયા આપણી જરૂરી નોંધ છે તો બેલેન્સ શીટ છે એ આપણે 22 નંબરના સમની અંદર ખાતાના વર્ષમાં આપેલી છે તો સૌપ્રથમ આપણે કોઈ પણ એક ખાતાની સાઇડથી શરૂઆત કરીએ છીએ તો જમા સાઇડથી શરૂઆત કરીએ છીએ જમા સાઇડથી શરૂઆત કરવા માટે સૌપ્રથમ ઇક્વિટી શેર મૂડી તો 1 નંબરની કોલમની અંદર ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર મૂડી 2 લાખ સામાન્ય અનામત અનામત અને વધારાની અંદર સામાન્ય અનામત અનામત અને વધારાની અંદર હવાલાને હિસાબે અંદર રાખશું પૂર્ણ ભરપાઈ અપૂર્ણ ભરપાઈ વાળો સામાન્ય અનામત 1,07,000 15% એફડી વેન્ચર છે 31/3/2001ના રોજ પરત થશે આખરના તારીખે તો હિસાબો તો આખરની તારીખ આપણે બનાવી લેશું એટલે લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાં 3 નંબરની અંદર 15% ને DB 3 લાખ તારીખ છે પણ એ આપણે આખરની તારીખે પરત કરવાના છે એટલે આપણે હિસાબ તો પૂર્ણ કરશું અને પછી પરત કરશું 50,000 જ છો મૂડી અનામત 2 નંબરની કોલમની અંદર અનામત અને વધારાની અંદર ₹15,000 આઉટ ની અંદર લખશું એની અંદર કઈ હવાલો બવાલો છે નહીં એના માટે વેચાણ નનુની અંદર લખશું આપણે ડાયરેક્ટ પત્રક ની અંદર વેચાણ વેચાણ છે એટલે આપણે અંદરની સાઈડ જે હોય તે 1,10,000 નફા નુકસાનના પત્રકની અંદર વેચાણ ₹18 લોન લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાં 3 નંબરની કોલમ અથવા 4 નંબરની અંદર
45,000 લેણદાર એટલે કે વેપારીના દેવાની અંદર લેણદાર છે, વેપારીના દેવા એટલે કે 6 નંબર. તો કે લેણદાર 9,000 નો દેવી ઊંડી ત્યાં જ લખાય, દેવી ઊંડી 1,500 રૂપિયાની. ગાલખાદ અનામત જમા બાકી છે એટલે 21 નંબરના કોલમની અંદર કોષ્ટક બનાવવું પડે આપણે. આ ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ આ ગાલખાદ હવાલાની પ્લસ આ ગાલખાદ અનામત હવાલાની એમાંથી બાદ કરવાની. આ ગાલખાદ અનામત કાચા સરવૈયાની જમા બાકી 3,000. પરચુરણ આવક, પરચુરણ આવક એટલે કે 18 નંબર. અને નફા નુકસાન ખાતું કે 2 નંબર. અનામત અને વધારાની અંદર નનનું ખાતું 100 ચાલુ વર્ષનું નફો નુકસાન માટે. જમા સાઈડ છે એ પૂરી થઈ ગઈ. ઉધાર સાઈડની અંદર સૌપ્રથમ કરી, ઉધાર સાઈડની અંદર સૌપ્રથમ મશીનરી, મશીનરી એટલે કે મિલકત, મિલકત એટલે કે 10 ના 9 નંબરની કોલમ. ₹80,000 શરૂનો સ્ટોક નનુની અંદર, ખર્ચના એડિંગની અંદર સ્ટોકમાં ફેરફારેમાં શરૂનો સ્ટોક 15,000. જમીન અને મકાન 9 નંબરની કોલમની અંદર આપણી દ્રશ્ય મિલકતની અંદર શરૂની બાકી 1,00,000. 12% કેન્દ્રીય સરકારની લોન ઉધાર બાકી છે. તો અહીંયા 11 નંબરની અંદર લોન અને ધિરાણ 13 નંબરમાં લખશું. 12% કેન્દ્ર સરકારની લોન 80,000 રૂપિયા હે. કેન્દ્ર સરકારની લોન 80,000 રૂપિયા છે. 80,000 રૂપિયા રોકાણો, અન્ય રોકાણોની અંદર એટલે કે અહીંયા 11 નંબર બિનચાલુ રોકાણની અંદર અન્ય રોકાણ 40,000. મજૂરી અન્ય ખર્ચની અંદર લખશું 21 નંબરની કોલમ 15,000. ₹18% લોનનું વ્યાજ, નાણાકીય ખર્ચ 20 નંબર. લોનનું વ્યાજ 4,000 છે. તો જુઓ જીને જમા સાઈડ 18% લોન છે એ 40,000ની છે. અને વ્યાજ આપ્યું છે 18% લોનનું વ્યાજ 4,000 રૂપિયા છે.
તો ગર્ભી દવાલો છે એની અંદર, પ્લસ ચૂકવવાનો બાકી વ્યાજ આ 40,000 ના 18%, 8,432 8,432 40,000 અને 18% ની લોન, 18 × 36 ઉભારી હતી ને, 40,000 ની લોન છે ને, અને કેટલા પર્સન્ટેજ વાળી છે તો કે 18, અઢાર ચોકુ ને 72 થશે ને, 18 × 72,000 રૂપિયા વ્યાજ થશે, તો 72 માંથી 4,000 છે એટલે 3200 રૂપિયા બાકી રહે ચૂકવવાનું, ચૂકવવાનું બાકી વ્યાજ. અહીંયા 40,000ની લોન છે, 18% છે, એટલે 18 × 4 = 72, તો 72,000 થયા, એમાંથી 4,000 બાદ કરો એટલે ખરેખર કેટલા ચૂકવવાના બાકી છે, 3,200 ચૂકવવાનું બાકી, મીન્સ દેવું, દેવું એટલે કે અન્ય ચાલુ દેવોની અંદર લખાય, અન્ય ચાલુ દેવું એટલે કે 7 નંબરની નોંધ. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 3200 રૂપિયા, ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 3200 રૂપિયા. ત્યાં પીગા પાછા દેવાદારો 15 નંબરની કોલમની અંદર દેવાદારો 17,500 લેણી ઊંડી હવાલો છે એટલે અંદર રાખજો એને 3,000. ગાલખાદ એટલે કે અન્ય ખર્ચ, મેં નફા નુકસાનની અને અન્ય ખર્ચની અંદર ફોર્મેટ લખાવ્યું છે, ગાલખાદ કાચા સરવૈયાની તો ફોર્મેટનો બેલેન્સ છે એ પૂરી કરવાની છે 1500 રૂપિયા ગાલખાદ. પગાર એટલે કે કર્મચારી કલ્યાણ ખર્ચા એટલે કે 19 નંબરની કોલમ 10,000. પરચુરણ ખર્ચ એટલે કે 21 નંબરની કોલમ, પરચુરણ ખર્ચ 12,500. ફર્નિચર એટલે 9 નંબરની કોલમ, દ્રશ્ય મિલકત શેરોની બાકી ભરવાની છે 50,000 રૂપિયા. અન્ય કોનું રોકાણ 50,000 રૂપિયાના શેરમાં રોકાણ, અન્ય રોકાણની અંદર બિનચાલુ રોકાણની અંદર લખો તો હાલે, અન્ય શેરમાં રોકાણ 50,000ના. ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર વટાવ અવાસ્તવિક મિલકત છે 12 નંબરની અંદર, ડીબીએ વટાવ 2500 રૂપિયા શરૂની બાકી ભરવાની છે. બાજેન્દ્રી કમિશન એ ત્યાં જ લખાય અવાસ્તવિક મિલકત. રોકડ શિલક અને બેંક શિલક 14 નંબરની નોંધની અંદર નીચે જ છે.
રોકડ સિલક અને બેંક સિલક. રોકડ સિલક 10,000, બેંક સિલક 25,000. હવાલાઓ બધાય છે એ અહીંયા લગભગ પૂરા કરી લીધા આપણે. જમા સાઈડ લેવાઈ ગઈ છે ને. કાચા સરવૈયાની હરેક અસર એક એક અપાઈ ગઈ છે. હવે આપણે હવાલાની શરૂઆત કરશું. હવાલાની શરૂઆત કરવા માટે આપણે કાયમી મિલકત ઉપર 10% લેખે ઘસારો ગણવાનો છે. દસ ટકા લેખે ઘસારો એટલે ₹8,000. અહીંયા મશીનરી ઉપર ₹8,000, જમીન અને મકાન ઉપર 10% જ છે બધામાં, એટલે ₹1,00,000, 10,000, અહીંયા 5, એટલે ટોટલ ઘસારો આવે ₹23,000. ઘસારા બાદ અહીંયા ₹72,000. ₹90,000 અને ₹45,000 ઘસારા બાદ, એટલે કે 2,05,000 ને 2,07,000 ને 10,20,000, 2,07,000. ઘસારો નફા નુકસાન ખર્ચા ખર્ચાની છે અહીંયા. ઘસારો ઘસારો એટલે કંઈ નોંધ નથી. કેટલો આવ્યો ઘસારો? તો કે ₹23,000. સેકન્ડ હવાલો છે, આખરનો સ્ટોક ₹50,000 છે. તો રફની અંદર ગણતરીમાં વ્યા જાય આપણે, તો કે 38ની અંદર આખર સ્ટોક કેટલો છે? તો કે 50,000. 50,000 નો સ્ટોક છે, એમાં 10% માલ. 50,000 ના 10% એટલે કેટલા થાય? તો કે 5,000. બજાર કિંમત તેની પડતર કિંમત કરતા 25% વધુ છે અહીંયા. 25% વધુ એટલે ગણતરી કરાય નહીં, વધી જાય કિંમત. ઓછી હોય તો જ ગણતરી કરે, કારણ કે ઓછી કિંમત ધ્યાનમાં લેવાય. એટલે 20% માલની બજાર કિંમત, અહીંયા 20%, એટલે 50,000 20% એટલે 10,000. એમાં જો ઓછી કીધી છે, 12% ઓછી છે. ઓછી એટલે ધ્યાનમાં લેવાય, ₹1,200 નીકળી જાય ને. તો 100% માલ હોય તો 70% વધે ને અહીંયા 35,000 નો 70, 80, 90, 100, 35,000 નો માલ. એમાં કઈ વધારે ઘટાડો કઈ નથી. તો આખરનો સ્ટોક અહીંયા 5,000, અહીંયા 10,000 માંથી ₹1,200 છે એ બાદ કરો, ₹8,800. ₹48,800 છે એની આપણે નોંધ લખવાની છે. તો 14 નંબરની નોંધની અંદર લખાય, માલ સામગ્રીમાં લખી નાખ્યું છે. અહીંયા રોકડ અને બેંક છે ને, માલ સામગ્રી નોંધમાં લખાઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં, ચેક કર. રોકડ છે ને 10,000ની છે અને ઓલી 15,000ની છે. અહીંયા 10 અને 25, 15 નહીં. અહીંયા માલ સામગ્રીની કોલમ છે ને, અહીંયા માલ ઉલટું લખાઈ ગયું છે. અહીંયા આખરનો સ્ટોક કેટલો આવ્યો તો 48,800. સેકન્ડ હશે નફા નુકસાન ફોર્મેટની અંદર. અહીં સ્ટોકમાં ફેરફાર છે, શરૂનો સ્ટોક છે, અહીંયા આખરનો સ્ટોક
48,800. ઈયાવાલાની બે અસર અપાઈ ગઈ છે. હવે દેવાદા કલખાદ અને મત દેવાદાર ઉપર 5% ગણવાનું છે. તો આપણે દેવાદારો લખ્યા છે ને, હં, તો 5% કરી નાખો કલખાદ અને મત. દેવાદારોમાં 5% કલખાદ અનામત, તો 17,505. ₹875 છે એ 5% લેખે થયા તો બાદ કરવાના રહેશે ને, એ તો બીજો તો કંઈ એમાં હવાલો લગભગ છે એટલે બાકી રહે હજી આપણે, તો 16,625. અહીંયા આપણે 21 નંબરની અંદર 875 કાલખાતનો સ્પેસ પૂરો કરી નાખો. તો નેક્સ્ટની અંદર અહીંયા 75, 8 ને 5, 13 એટલે 23,75 થયા, એમાંથી 3,000 રૂપિયા છે એ બાદ કરવાના એટલે માઇનસમાં આવશે 625. માઇનસ થયા, ટોટલ મારો ત્યારે આ 625 છે એ બાદ કરવાના છે. બાંયધરી કમિશનમાં 1/5 ભાગ માંડી વાળવાનો છે. બાંયધરી કમિશન છે એમાંથી 1/10 ભાગ એટલે 10 લાખ, 10 10 એટલે 1,000 રૂપિયા થયા ને, 10,000 નો ગુણ્યા 1/10 એટલે 10,000 રૂપિયામાંથી 10/10 ભાગ એટલે 1,000 થયા. અહીંયા કાંઈ નથી, અહીંયા 1,000, અહીંયા 2,500 ને અહીંયા 9 9 ને 10 ને 11,500. આ પાકા સરવૈયામાં અને અન્ય ખર્ચમાં બાંયધરી કમિશન. બાંયધરી કમિશન 10,000, 1/10 ભાગ 1,000. એની બે અસર આપણે આપી દીધી છે. 2000માં વટાવેલી ઊંડીઓ નકરાવાની શક્યતા છે. દેવાદાર છે ને વેપારીને દેવાની અંદર ઊંડીઓ છે એ પ્લસ કરવી પડશે ને. તો હાલો અહીંયા છે નકરાયેલી ઊંડી, નકરાયેલી ઊંડી 2000ની, તો 16,270 ને 18,625. નકરાવાની શક્યતાઓ છે તો આપણે લેણી ઊંડીને અસર કરશે, લેણી ઊંડીમાંથી બાદ કરો. નકરાયેલી ઊંડી 2000 એટલે 1,000 રૂપિયા આઉટની અંદર વયા ગયા અને 2 અસર છે એની અપાઈ ગઈ. સામાન્ય અનામતની બાકીમાંથી બોનસ શેર નીચે મુજબનું છે. અંશતઃ ભરપાયેલા શેરને પૂર્ણ ભરપાઈ બનાવવા, અંશતઃ શેરને પૂર્ણ ભરપાઈ બનાવવા. તો આપણે શેર મૂડીમાં જોવો, શેર મૂડીની અંદર આપણે જોવો 2500ના શેર છે. સરવૈયાની અંદર જોવો 2500ના શેર, સરવૈયાની અંદર જમા બાજુ જોવો શેર થાપણ 2500ની છે, 100 રૂપિયા ભાવ છે, 80 રૂપિયા લેખે ભરેલા છે, 20 રૂપિયા લેખે બાકી છે. તો અહીંયા તમને એમ કીધું છે અંશતઃ ભરપાઈ શેરને પૂર્ણ ભરપાઈ બનાવો. તો અહીંયા પૂર્ણ ભરપાઈ શેર, પૂર્ણ ભરપાઈ શેર, પૂર્ણ ભરપાઈ શેર. હવે આપણે ખબર છે કે 2 લાખ જ ભરેલા છે, તો 2500 × 20 ન સમજાય એના માટે. આ 2500ના શેર અને 20 રૂપિયાનો બાકી આપતો છે એટલે 2500 × 50
પચીસ દોને પચાસ, ત્રણ મીંડા બે ને એક ત્રણ, 50,000 થયા. અંશતઃ ભરપાઈ છે ને પૂર્ણ ભરપાઈ બનાવવા, અધૂરા હતા એને પૂર્ણ કર્યા. પૂર્ણ કર્યા એટલે લો અનામત છે વપરાશ, અનામત એટલે કે સેકન્ડ નંબરમાં અનામત અને વધારો, એમાંથી પૂર્ણ ભરપાઈ શેર. હવે 10 એક નવો ઇક્વિટી શેર આપવાનો છે, બોનસ શેર. તો અહીં ગણતરી બોનસ શેર 10 એક તો 2,50,000 કેટલા, 2,50,000 ડાયરેક્ટ શેર મૂડી લઈ લીધી છે એટલે 25,000 થયા બોનસ શેર. 10 શેરે 1 બોનસ શેર તો ઇક્વિટી શેર મૂડી કેટલી છે, 2,50,000 કેટલા, તો 2,500 લ્યો તો પાછા ભાવ કરવા પડે, એટલે શેર મૂડી લ્યો તો ભાવ કરવા ન પડે. તો 25,000ના શેર છે એ બોનસ શેર મળે છે. તો બોનસ શેર છે એ પાછા આપણે અનામતમાંથી જ વાત કરશું. તો 1 નંબરની કોલમની અંદર જ આપણે એન્ટ્રી પાડવાની છે. તો 1 નંબરની કોલમની અંદર પ્લસ બોનસ શેર, શેર મૂડીની અંદર પચીસ હજાર, એટલો અનામત ઘટી જશે. બોનસ શેર 25,000 ના. ચાલો, બોનસ શેર અપાયા પહેલાની શેર મૂડીની બાકી પર 10% લેખે ડિવિડન્ડની ભલામણ છે. બોનસ શેર આપ્યા પહેલાની શેર મૂડી કેટલી છે, તો કે 2,00,000ની છે. તો 2,00,000 ઉપર આપણે ડિવિડન્ડ ગણવાનું છે. તો 21 નંબરની કોલમની અંદર ઇક્વિટી શેર ડિવિડન્ડ 2,00,000ના 10% 20,000 ડિવિડન્ડ, એટલે કે ટૂંકા ગાળાની જોગવાઈ. ડિવિડન્ડ એટલે ટૂંકા ગાળાની જોગવાઈ. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ 20,000 રૂપિયા ટૂંકા ગાળાની